ભાજપ સામે રાષ્ટ્રીય કક્ષાએ 28 જેટલી વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે, ઇન્ડિયા એલાયન્સ થયું છે અને એની જે મિટિંગો થઈ છે એમાં ગઠબંધનની આવનાર દિવસોમાં સીટ શેરિંગ થશે પૂરા દેશમાં અને ગુજરાતમાં, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં સાથે રહીને લડવાની વાત છે. આવનાર દિવસોમાં ગઠબંધન અંતર્ગત જે પણ બેઠકો અમને મળશે એ બેઠકો પર અમે લડીશું. જ્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો હશે ત્યાં કોંગ્રેસના ઉમેદવારોને અમે મદદરૂપ બનીશું અને ગઠબંધન નહીં થશે તો આવનાર દિવસોમાં 26 લોકસભાની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે.